देवांग प्रजापति उपनिषद साइंस एकेडमी लिमखेड़ा थी जेडब्ल्यू मेन 2019 9 एप्रिल नो अध्याय 2 मॉर्निंग सिक्नो मित्र लेने आयो छु। तो जोईए आपणे पहेलो प्रश्न, आपेली प्रक्रियानी निपज शू छे। अहींया प्रक्रिया मित्र आपेली छे के CH3C ट्रिपल बॉन्ड CH छे मित्रो, आ एनी DCl साथे ने के DI साथे नी प्रक्रिया छे अने आपणे निपज मां शू मळशे। तो के अहींया मित्रो मार्कोनिकोनो नियम लागू पड़शे। सौप्रथम DCl साथे नी प्रक्रिया थी डी अहींया अने Cl अहींया आवी निपज आपणे मळशे ने एनी DI साथे नी प्रक्रिया करवामां आवे तो तमे जोशो मित्र के डी अहींया अने आई एटले के एक कार्बन ऊपर बन्ने ऊपर अने नीचे हेलोजन तत्व आवे छे अने बीजा कार्बन ऊपर बन्ने ऊपर नीचे डी आवे छे। तो एवो विकल्प मित्रो छे ए, तो ए छे साचो जवाब छे मित्रो। त्यारबाद बीजो प्रश्न छे Cl बेन्झीन रिंग अहींया थी सी पाछू Cl एक नंबर केवच साथेनी प्रक्रिया ने बे पॉलिमराइजेशननी प्रक्रिया थी आपणे शुं मळशे बराबर छे एनी छे। तो सौप्रथम आपणे मित्रो अने चार विकल्पो आपणे आपेला छे तो सोल्यूशन ऊपर ध्यान आपीए। पोटेशियम हाइड्रोक्साइड साथेनी जो आनी प्रक्रिया करवामां आवे तो आवी निपज आपणे मळे छे। एनुं जो पॉलिमराइजेशन मित्रो करवामां आवे तो आपणे ए विकल्प एटले के आ ए विकल्प तरीकेनो जवाब मळे छे। हवे बीजा विकल्पो केम नथी आवता मित्रो, तो जो फिनोल तो आवतुं ज नथी बराबर, एटले के बी नहीं आवे अने सी पण नहीं आवे बराबर। अरे अहींया तमे जोशो के थोड़ुं कोई फेरफार छे मित्रो एनी सापेक्षे बराबर, एटले सौथी साचो जवाब छे ए आवशे मित्रो बराबर। त्यारबाद आगळनो प्रश्न छे कोपर सल्फेट डॉट 5H2O मां केटला पाणीना अणु सीधा कोपर साथे जोडायेला नथी। कोपर साथे सीधा जोडायेला नथी, चार विकल्प आपेला छे 5, 4, 2 अने 1 बराबर। तो कोपर सल्फेट डॉट 5H2O नुं बंधारण तमे जोई शको छो के आ सीधा जोडायेला छे अने एक H2O जे छे H बंध द्वारा जोडायेलो छे मित्रो। तो साचो जवाब आवशे विकल्प डी 1। हवे अहींया ज आज प्रश्न मित्र थोड़ो फेरवीने आईआईटी JEE एडवांस नी अंदर पण पूछेलो छे मित्रो, जेनी अंदर कोपर साथे सीधा जोडायेला केटला पाणी नाणुओ छे એમ પૂછવામાં આવ્યું। તો એનો જવાબ મિત્રો 4 પાણી નાણુઓ આવે છે બરાબર। ત્યારબાદ નો પ્રશ્ન છે R પ્રક્રિયકની સાંદ્રતા અને T છે સમય, આપણને આપેલો છે ને આલેખ આપેલો છે ને એના ઉપરથી આપણને એમ કહે છે કે સાચો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો છે। તો કે પ્રથમ આલેખ ઉપરથી આપણે જોઈએ મિત્રો તો કે એલ એન આર વર્સિસ ટી નો સીધી રેખાનો ગ્રાફ છે, તો કે એ બરાબર 1/T એલ એન સી જીરો ના છેદમાં સી ટી થશે અને આપણે ફેરફાર કરીએ તો એલ એન સી જીરો માઇનસ એલ એન સી ટી બરાબર કે ટી થાય, તો એલ એન સી ટી બરાબર માઇનસ કે ટી પ્લસ એલ એન સી જીરો, જેના ઉપરથી આપણે કહીએ કે આલેખ છે સીધી રેખા છે મિત્રો। હવે આ પ્રથમ ક્રમ માટે છે કે પ્રથમ આલેખ જે છે પ્રથમ ક્રમ સૂચવે છે, ત્યારબાદ બીજો આલેખ જે છે આપણે જોઈએ તો સી ટી બરાબર સી જીરો માઇનસ કે ટી, જ્યાં અહીંયા તમે સી ટી એટલે વાય એક્સ હશે અને ટી બરાબર એક્સ એક્સ હશે, એ પણ સીધી રેખા છે મિત્રો બરાબર। તો આ શૂન્ય ક્રમ સૂચવે છે, એટલે કે જવાબની અંદર તમને મિત્રો મળશે કે એક પ્રથમ ક્રમ અને શૂન્ય ક્રમ એ વિકલ્પ છે સાચો જવાબ થશે। ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો ઝેડ એન પ્લસ સીયુ પ્લસ ટુ ઇટ ગીવ્સ ઝેડ એન પ્લસ ટુ અને સીયુ પ્રમાણિત ઈએમએફ ઈ ઝીરો સેલ 2 વોલ્ટ આપણને આપેલો છે અને ફેરાડે અચળાંક 96500 કુલમ છે, તો મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા જી આપણે શોધવાનો છે। તો સૂત્ર છે ડેલ્ટા જી બરાબર માઇનસ એનએફ ઈ સેલ ઈ ઝીરો સેલ એન, એટલે કે અહીંયા ઇલેક્ટ્રોનનો થતો ફેરફાર મિત્રો તમે જોઈ શકો છો કે 2 છે બરાબર, 2 × 96500 × 2 અને આ જે જવાબ આવશે મિત્રો બરાબર છે એ ખાલી જૂલમાં આવશે, આપણને કિલો જૂલમાં જવાબ આપેલો છે મિત્રો, તો એને 1000 થી ડિવાઇડ કરીએ તો જવાબ આપણને એપ્રોક્સિમેટ મળશે −388 કિલો જૂલ બરાબર। ત્યારબાદ મિત્રો આપણે આગળના પ્રશ્નો ઉપર જઈએ છીએ, તો આગળનો પ્રશ્ન છે શુદ્ધ દ્રાવક એમ અને એન નું બાષ્પ દબાણ અનુક્રમે 700 mmHg અને 400 mmHg આપેલું છે, તો નીચેનામાંથી સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે મિત્રો। એક્સ એન અને એક્સ એમ બરાબર પ્રવાહી અવસ્થામાં એન અને એમ ના મોલ અંશ, અને વાય એન અને વાય એમ વાયુ અવસ્થામાં એન અને એમ ના મોલ અંશ આપણને આપેલું છે। તો અહીંયા સોલ્યુશન ઉપર ધ્યાન આપ્યું મિત્રો, રાઉટના નિયમ મુજબ આપણે જોઈએ તો પી ઝીરો એમ થી વધારે પી ઝીરો એન ગ્રેટર દેન પી ઝીરો એન આપણે જોઈએ છે, એમ વધારે બાષ્પશીલ એટલે કે વાય એમ ગ્રેટર દેન એક્સ એમ થશે। અહીંયા જોઈએ વાય એન લેસ દેન એક્સ એમ, એટલે કે મિત્રો આવો એક વિકલ્પ હતો એક્સ એમ ના છેદમાં એક્સ એન, એમ ના છેદમાં એન, એક્સ બાકી એમ જ છે, લેસ દેન વાય એમ ના છેદમાં વાય એન, તો સી વિકલ્પ આવો છે મિત્રો એ સાચો જવાબ છે મિત્રો આપણો। ત્યારબાદનો પ્રશ્ન છે એક્સ વાય 100% આયોનિક દ્રાવણનું આશ્રુતિ દાબ એ 0.01 મોલર BaCl2 કરતા 4 ગણું છે, તો એક્સ વાય ની મોલારિટી આપણે શોધવાની છે, અહીંયા BaCl2 પણ 100% આયોનિક છે મિત્રો। ત્યારબાદ આપણે સોલ્યુશન ઉપર ધ્યાન આપીએ તો કે પાઈ એક્સ વાય બરાબર 4 × πBaCl2, અહીંયા આપણને પ્રશ્નમાં આપેલું છે 4 ગણું છે, એના ઉપરથી આપણે સૂત્ર બનાવ્યું છે મિત્રો। તો અહીંયા પાઈ એક્સ વાય તો 2 અણુઓ છે
धन અને ઋણાયન તરીકે એટલે કે 2 ગુણ્યા x y થશે મિત્રો બરાબર 4 ગુણ્યા અહીંયા BaCl2 માંથી 3 નો 3 થશે એટલે આને સાંદ્રતા આપણે આપેલી છે 0.01 બરાબર તો x y ની સાંદ્રતા આપણે શોધવાની છે અને સૂત્રનો કર્તા બનાવીએમાં આવે તો આપણને જવાબ મળે છે 6 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મોલર પછી છે પ્રશ્ન ડેલ્ટા v બરાબર v max માઇનસ v મિનિમમ H વર્ણપટ માટે લાઇમેન અને બામન શ્રેણીનો ગુણોત્તર શું છે આપણે શોધવાનો છે મિત્રો બરાબર તો લાઇમેન શ્રેણી માટે બહુ સરસ પ્રશ્ન છે મિત્રો લાઇમેન શ્રેણી માટે આપણે જો V max બરાબર ઇન્ફાઇનાઇટ ટુ 1 તો એના માટે આપણે સૂત્ર લગાડ V max બરાબર RC 1 નો વર્ગ કાઉન્ટ્સ ની અંદર 1 ના છેદમાં 1 નો વર્ગ માઇનસ 1 અપોન ઇન્ફાઇનાઇટ નો વર્ગ થશે મિત્રો તો અહીંયા V મિનિમમ લાઇમેન શ્રેણી માટે કરીએ તો 2 અને 1 થશે આ જ વસ્તુ આપણે અહીંયા લાગુ પાડીએ તો આ પછી આ v max અને v minimum નો તફાવત કાઢવામાં આવે તો rc આ બંનેનો ગુણોત્તર લેવામાં આવે તો rc upon 4 આપણને મળે છે મિત્રો ત્યારબાદ બામણ શ્રેણી માટે જો આ જ વસ્તુ લગાડવામાં આવે મિત્રો તો v max infinite to 1 સૂત્ર લાગુ પડશે v minimum 3 to 2 rc 1 square 1 upon 2 square 1 upon 3 square v max v minimum નો તો તફાવત લેવામાં આવે બામણ શ્રેણીનો અહીંયા મિત્ર તો rc ના છેદમાં 9 મળે જો આ બંનેનો v મેક્સિમમ v મિનિમમ બામર શ્રેણી અને v મેક્સિમમ મિનિમમ લાઇમેન શ્રેણી આ બંનેનો જો ગુણોત્તર લેવામાં આવે તો આપણને વિકલ્પ એ એટલે કે 9:4 નો જે છે સાચો જવાબ મળે છે મિત્રો બરાબર તો આ છે થોડાક પ્રશ્નો JEE મેઇન 2019 એપ્રિલ 9 મોર્નિંગ શિફ્ટ નો અધ્યાય 2 આભાર